कुछ नहीं ऐसा होना है, क्या करना है क्या नहीं करना। ओके ओके, यही प्रॉब्लम है। हम आने के बाद मिलेट का उपमा खा लिया, हमको तो भूख नहीं लगी। લંચ બ્રેક થોડો મોડો થયો છે, એ પ્રમાણે આપણે શરૂઆત તો 2:30 વાગે કરી દઈશું, પણ જે અહીંયા એટલે અત્યારે લંચ બ્રેક 1 વાગે છે, તો આપણે 2 વાગ્યાથી જે કુકિંગની મેથડનું છે એ અહીંયા રાખીશું। સ્થાનિક મિત્રોને વિનંતી કે બહાર જે રામકૃષ્ણ સેવા મંડળનો રસ્તો છે એના માટે બહારગામના લોકોને જરા ગાઈડ કરે, વોકિંગ કરીને જ જવાય એવું છે, વાહન લેવાની જરૂર નથી, વાહન અહીંયા ભલે રહેવા દો। સામે જઈને લેફ્ટ સાઈડે રામકૃષ્ણ સેવા મંડળમાં અંદર છે। અને બીજી એક જાહેરાત કરવાની હતી કે તમે 12 જુદા જુદા સ્ટોલ જોયા હશે, એમાં બીજું પણ એક સ્ટાર્ટઅપ જે હાઈલાઇટ કરવાનું છે, શૂન્ય કરીને સ્ટાર્ટઅપ છે, જે ઓર્ગેનિક અને નોન ઓર્ગેનિક ગ્રોસરીની હોમ ડિલિવરી પ્લાસ્ટિક સિવાયના મટીરિયલમાં કરે। આઈઆઈટી મદ્રાસના મિકેનિકલ એન્જિનિયર સ્ટુડન્ટ અર્થ શાહ, આપણા આણંદના ડોક્ટર શૈલેષભાઈ શાહનો સન છે, એણે ઇનિશિયેટિવ લીધું છે। એની જોબ રિસેન્ટલી 23 ઓક્ટોબરે છોડી અને એણે આણંદ શહેરમાં એક સાહસ કર્યું છે કે જે લોકો પ્લાસ્ટિકથી તકલીફો થાય, કેન્સરનું રૂટ કોઝ પ્લાસ્ટિક છે સર, કદાચ બપોર પછી કહેશે, તો એણે એવું સ્ટાર્ટઅપ કર્યું છે કે ક્યાંય પણ એ અનાજ તમારા સુધી આવે એમાં પ્લાસ્ટિક મટીરિયલ ના હોય, કાચની બરણીમાં થાય, તો એ પણ તમે સ્ટડી કરવાનો, એને મળવાનો અને એનું બ્રોચર લેવાનો કરજો, આણંદના લોકો એને ઉપયોગમાં લાવી શકે છે। આભાર। તો હવે આપણે બ્રેક પાડીએ છીએ, ફરી પાછા 2:30 વાગે મળશું અને કુકિંગનું લગભગ 2 વાગે અહીંયા ચાલુ કરીશું, ફાઇનલ સરનું જે 2:30-3 આપણે શરૂ કરીશું।